હેલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ નેટવે ટેકનિકલ સપોર્ટમાં તો મિત્રો આજે આપણે શીખવાના છીએ માઇક્રોસોફ્ટ બોર્ડ બે તેર એની અંદર આપણે બીજા નંબરનું મેનુ જોવાનું છે ઇન્સર્ટ મેનુ તો ઇન્સટ મેનુ ઉપર જઈએ તો એમાં પહેલું બ્લોક્સ આવે છે જેનું નામ છે પેજિસ નામનું બ્લોક્સ તેમાં પહેલું ઓપ્શન આપેલું છે કવર પેજ કવર પેજ એટલે આપણે ફ્રન્ટ પેજ અથવા હોમ પેજ અથવા ટાઇટલ પેજ કહી શકીએ છીએ તો માઇક્રોસોફ્ટ બોર્ડ દ્વારા આપણે ઘણા બધા અહીંયા કવર પેજ આપેલા છે રેડીમેડ જે આપણે ડોક્યુમેન્ટની અંદર આપણે સેટ કરી શકીએ છીએ આપણા ડોક્યુમેન્ટને અનુકૂળ મુજબનું જો તમે જોઈ શકો છો ઘણી બધી પ્રકારના કવર પેજ આપેલા છે તમે તમારી અનુકૂળતા મુજબનું અહીંથી સેટ કરી શકશો જેમ કે આ પ્રકારનું આપણે લેવું છે તો આની ઉપર ક્લિક કરી દઈશું એટલે આ રીતના આપણું કવર પેજ અહીંયા સેટ થઈ જશે ત્યાર પછી આવે છે બ્લેન્ક પેજ તો બ્લેન્ક પેજ એટલે કવર પેજ સેટ કર્યું હોય ત્યાર પછી નેક્સ્ટ તમારે બ્લેન્ક પેજ જોતું હોય તો એ તમે અહીંથી લઈ શકો છો ત્યાર પછી આવે છે પેજ બ્રેક આપણે ફર્સ્ટ આ કવર પેજને રીમૂવ કરી દઈએ કવર પેજ અહીંયા ઉપર જાશું એટલે અહીં નીચે રી ઓપ્શન આવશે રીમૂવ કરંટ કવર પેજ ત્યાંથી આપણે રીમૂવ કરી નાખીએ હવે ત્યાર પછી આપણે જોઈએ પેજ બ્રેક પેજ બ્રેક એટલે પેજને બ્રેક મારી દેવી જેમ કે કોઈ આપણે લખાણ લખીએ છીએ અને ત્યાં ત્યાર પછી નવો કોઈ પોઈન્ટ આપણે લખવાનો છે જે આપણે ન્યૂ પેજ ઉપરથી લખતા હોય તો માની લો આટલું લખેલું છે હવે અહીંયા પેજ આપણે છોડી દેવું છે હવે અહીંથી આપણે નેક્સ્ટ પેજ ઉપર ન્યૂ ટોપિક લખવો છે તો અહીંયા આપણે કર્સર છે તો અહીંથી તમે પેજ ઉપર પેજ બ્રેક ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે અહીંથી નેક્સ્ટ પેજ ઉપર મૂવ થઈ જશો આ પેજ અહીંયા તમારું બ્રેક થઈ જશે તો આ રીતના પેજીસ નામના બ્લોક્સની અંદર ત્રણ મેનુ આવે છે જે આપણે જોયા ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા ટેબલ્સ નામનું બ્લોક્સ આવે છે જેની અંદર એક જ મેનુ આવે છે ટેબલ ટેબલ એટલે કોષ્ટક તો આપણે એ પણ જોઈ લઈએ ટેબલ ઉપર ક્લિક કરશું અહીંયા એટલે અહીંથી તમે જુઓ તો અહીં એક ટેબલ તમને પાછળ બનતું જણાશે જેટલું પણ તમારે ટેબલ જેટલી રો અને કોલમ પહેલાં હું તમને એ જણાવી દઉં જે ઊભી હરોળ છે એને આપણે કોલમ કહેવાશે અને જે આડી હરોળ છે એને આપણે રો કહેવાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જેવું તમારે ટેબલ લેવું હોય એવું તમે અહીંથી મેક્સિમમ દસ ગુણા આઠ એટલું ટેબલ તમે અહીંથી સેટ કરી શકશો એનાથી મોટું ટેબલ તમારે સેટ કરવું હોય તો આપણે ઇન્સટ ટેબલની અંદરથી કરી શકીએ જે આપણે થોડીવાર પછી જોઈએ પહેલાં આપણે જોઈ લે આ માની લો એટલું તમારે ટેબલ સેટ કરવું છે તો અહીંયા તમે ક્લિક કરી દેશો એટલે આ રીતનું એક ટેબલ સેટ થઈ જશે ત્યાર પછી ઉપર મેનુ બારમાં જોઈએ તો અહીંયા જે બધા મેનુ આપેલા છે ને તેમાં બે મેનુ અહીંયા વધારાના તમને દેખાડશે જેમ કે એક ડિઝાઇન છે અને એક લેઆઉટ છે તે બે મેનુ આપણે જોવાના છીએ હવે આ મેનુ ત્યારે જ તમને શો થશે કે જ્યારે તમે ટેબલની અંદર હશો જ્યારે તમે ટેબલની કોઈ બહાર હશો તો ત્યારે એ બે ઓપ્શન તમને નહીં બતાવે એટલે હંમેશા એ વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમે ટેબલની અંદર હશો ત્યારે જ એ બે મેનુ શો થશે તમારી સામે તેમાં ફર્સ્ટ આપણે ડિઝાઇન મેનુ જોઈએ તો ડિઝાઇન મેનુની અંદર અહીંયા જોઈએ તો અહીંયા ટેબલની સ્ટાઇલ તમને આપેલી છે કે જે આ ટેબલની સ્ટાઇલ છે એમાં તમારે જે પણ પ્રકારનો ચેન્જીસ કરવો હોય જેવી તમારે સ્ટેબલની સ્ટાઇલ રાખવી હોય એ રીતના તમે અહીંથી સેટ કરી શકો છો જેમ કે આ રાખવી છે તો આની ઉપર ક્લિક કરી દે એટલે આ રીતની ટેબલની સ્ટાઇલ થઈ જશે તમારી એ જ રીતે ફરી તમારે નોર્મલ કરવી હોય તો અહીંયા ઉપર પહેલું જ ઓપ્શન આપેલું છે ટેબલ ગ્રીડ એટલે તમારું ટેબલ ફરીથી નોર્મલ થઈ જશે ત્યાર પછી આવે છે શેડિંગ જે આપણે આગળ શેડિંગ જોઈ ગયા છે એ જ પ્રકારનું શેડિંગ છે કે કોઈ એક સેલ આ એક બોક્સ છે એને આપણે એક સેલ કહી શકીએ છીએ જેમ કે કોઈ એક સેલ છે અથવા કોઈ એક રો છે અથવા તો કોઈ એક કોલમ છે એમાં તમારે શેડ કરવું હોય કલર કરવો હોય તો તમે એટલી વસ્તુને સિલેક્ટ કરી અને તમે શેડિંગની મદદથી કલર ફિલ કરી શકો છો જો આ રીતે જેટલી પણ વસ્તુ તમે સિલેક્ટ કરશો એટલામાં જ તમે તમે કલર સેટ કરી શકશો ત્યાર પછી અહીંયા બોર્ડર સ્ટાઇલ આવે છે તમે બોર્ડરની સ્ટાઇલ તમે સેટ કરી શકો છો ત્યાર પછી અહીંયા બોર્ડર જે આગળ ઓપ્શન શીખી ગયા એ જ છે ત્યાર પછી અહીંયા બોર્ડર પેઇન્ટર આવે છે એટલે બોર્ડર તમારે પેઇન્ટ કરવી હોય તો એપ તમે અહીંથી કરી શકો છો તો બોર્ડર પેઇન્ટરની મદદથી અહીંયા તમારે જે રીતની બોર્ડર સેટ કરેલી હોય એ રીતની તમે બોર્ડર પેઇન્ટ કરી શકો છો જેમ કે અહીંયા રેડ અને ડબલ લાઇન કલર છે તો તમે બોર્ડર પેઇન્ટર ઉપર ક્લિક કરશો અને જે બી તમારે બોર્ડર એ રીતની સેટ કરવી છે એની તમે ઉપર આ રીતના ક્લિક કરતા જશો એટલે એ રીતની તમારા બોર્ડર પેઇન્ટરથી એ બોર્ડર બનતી જશે જો આ રીતે ઊભી બોર્ડર તમારે કરવી હોય તો એ પણ તમે કરી શકો છો ત્યાર પછી આ ઓપ્શન ના જોતું હોય તો અહીંથી તમે બંધ કરી શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો બીજા નંબરનું મેનુ આવે છે એનું નામ છે લેઆઉટ તો લેઆઉટ ઉપર આપણે ક્લિક કરશું તો લેઆઉટ ઉપર જઈએ તો અહીંયા આપણે પ્રથમ જોઈએ રો એન્ડ કોલમ રો એન્ડ કોલમમાં એક અહીંયા ડિલીટ ઓપ્શન આવે છે તે ડિલીટ ઓપ્શનની અંદર આવે છે ડિલીટ સેલ ડિલીટ કોલમ ડિલીટ રો અને ડિલીટ ટેબલ માની લો આ રીતનું ટેબલ છે આપણે કોઈ કોલમને ડિલીટ કરવી છે તો એ કોલમને સિલેક્ટ કરી ડિલીટ ઉપર જઈ ડિલીટ કોલમ ઉપર ક્લિક કરશું એટલે કોલમ ત્યાંથી ડિલીટ થઈ જશે ત્યાર પછી કોઈ એક રો આપણે ડિલીટ કરવી છે તો કોઈ રોને સિલેક્ટ કરી ડિલીટ ઉપર જઈ ડિલીટ રો ઉપર ક્લિક કરશું એટલે ત્યાંથી એક આપણી રો ડિલીટ થઈ જશે એ જ રીતના માની લો કે તમારે ટેબલ જ નથી જોતું ટેબલ જ આખો ડિલીટ કરી નાખવું છે તો ટેબલ ઉપર ક્લિક કરશું અને ડિલીટ ટેબલ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરશું એટલે ત્યાંથી આપણું ટેબલ જ ડિલીટ થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો લેઆઉટ મેનુની અંદર અહીંયા ચાર ઓપ્શન ઇન્સર્ટ કરવાના તમને બતાવે છે કે જ્યારે તમે ટેબલ આ રીતના સેટ કરી દીધું છે ત્યાર પછી તમારે રો કોલમ ઇન્સર્ટ કરવી છે તો એ આ ચાર મેનુની મદદથી તમે કરી શકો છો ઇન્સર્ટ અબો ઇન્સર્ટ બિલો એટલે ઇન્સર્ટ ઉપરની સાઈડ તમે રો ઇન્સર્ટ કરી શકો છો અને અહીંયા નીચેની સાઈડ રો ઇન્સર્ટ કરી શકો છો ત્યાર પછી ઇન્સર્ટ લેફ્ટ અને ઇન્સર્ટ રાઇટ એટલે લેફ્ટ સાઈડ તમે કોલમ ઇન્સર્ટ કરી શકો છો અને રાઇટ સાઈડ કોલમ ઇન્સર્ટ કરી શકો છો જો અહીંયા હું સેટ કરું છું તમને બતાવી દઉં પહેલાં રો ઇન્સર્ટ કરતા જેમ કે અહીંયા સિલેક્ટ કરેલી છે ઇન્સર્ટ અબો આપીશ એટલે ઉપર એક રો ઇન્સર્ટ થઈ જશે અને જે અહીંયા જ પાછી હું સિલેક્ટ કરેલી છે રો અને ઇન્સર્ટ બિલો આપી એટલે નીચે એક રો ઇન્સર્ટ થઈ જશે એ જ રીતના કોલમ આપણે ઇન્સર્ટ કરીએ તો અહીંયા ઇન્સર્ટ લેફ્ટ ઉપર ક્લિક કરશું એટલે લેફ્ટ સાઈડ એક કોલમ ઇન્સર્ટ થઈ જશે હવે વાત સિલેક્ટ છે ઇન્સર્ટ રાઇટ કરશું એટલે રાઈટ સાઈડ એક કોલમ ઇન્સર્ટ થઈ જશે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા મર્જ નામનું બ્લોક્સ આવે છે તેની અંદર એક ઓપ્શન આપે છે મર્જ સેલ તો આપણે કોઈ એક સેલ છે એને સિલેક્ટ કરી અને મર્જ સેલ ઉપર ક્લિક કરશું એટલે એની અંદર જેટલી કોલમની જે લીટી આવે છે તે બધી મર્જ થઈ અને એક જ સેલ બની જશે એટલે આપણે અહીંયા કોઈ ટાઇટલ સેટ કરી શકીએ છીએ તો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપેલું છે સેલ સાઇઝની અંદર હાઈટ એટલે કોઈ આપણે રો છે એની હાઈટમાં આપણે ચેન્જીસ કરવો છે તો જેવું અહીંયા તમે ઉપર ક્લિક કરતા જશો એટલે એની હાઈટ વધતી જશે જો આ રીતે અને ઓછી કરશો એટલે હાઈટ તેની ઘટતી જશે એ જ રીતના આપણે કોલમની વીથ આવે છે એટલે કોલમ તમે સિલેક્ટ કરો અને એની વીથ એટલે કે પહોળાઈ તમારે પહોળાઈ વધારવી અથવા ઘટાડવી છે તો એ કોલમને સિલેક્ટ કરી જો આ પહેલું કોલમ છે એ કોલમને સિલેક્ટ કરી અને તમે ઉપર ક્લિક કરશો એટલે એની સાઇઝ વધશે અને નીચે ક્લિક કરશો એટલે એ સાઇઝ એની ઓછી થતી જશે ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા અલાઇનમેન્ટ બ્લોક્સ આવે છે જેમાં આપણે નવ પ્રકારના અલાઇમેન્ટ આપેલા છે જેમ કે અહીંયા મેં શબ્દ લખ્યો છે નેટવે તો ત્યાં તમે જોઈ શકો છો એ કઈ અલાઇમેન્ટમાં સેટ કરેલો છે જે ડિફોલ્ટ આવે છે અલાઇન ટોપ લેફ્ટ એટલે ઉપરની સાઈડ લેફ્ટ સાઈડ તો એ રીતના સેટ કરેલું છે જેવું તમે બીજા નંબરનું આપણે ઓપ્શન જોઈએ તો બીજું છે ઓપ્શન એનું નામ છે અલાઈન ટોપ સેન્ટર એની ઉપર ક્લિક કરશું એટલે એ સેન્ટરમાં આવી જશે પણ ટોપ ઉપર રહેશે અને અલાઈન ટોપ લેફ્ટ સોરી રાઈટ તો એ રાઈટ સાઈડ આપણે રહી જશે પછી આ ઓપ્શન આવે છે એ અલાઈન સેન્ટર લેફ્ટ એટલે ઉપર નીચે સેન્ટર થઈ જશે પણ લેફ્ટ સાઈડમાં ત્યાર પછી સેન્ટર ઉપર નીચે પણ સેન્ટર અને રાઇટ લેફ્ટમાં પણ સેન્ટર ત્યાર પછી રાઈટ ઉપર નીચે સેન્ટર અને રાઈટ સાઈડ આવી જશે બોટમમાં એટલે નીચે નીચે લેફ્ટ સેન્ટર અને રાઈટ જે રીતના તમારે સેટ કરવું હોય એ રીતના તમે સેટ કરી શકો છો ત્યાર પછી આ અહીંયા ઓપ્શન આવે છે એનું નામ છે ટેક્સ ડાયરેક્શન ટેક્સ ડાયરેક્શન ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારું સેટ થઈ જશે જેનાથી આપણે કોઈ નાની જગ્યામાં મોટો શબ્દ લખવો હોય તો આ રીતનો ઓપ્શનનો ઉપયોગ કરી આ રીતના આપણે ટેક્સની ડાયરેક્શન ચેન્જ કરી શકીએ છીએ ફરી એકવાર ક્લિક કરશું એટલે ફરી એકવાર આ સાઈડ ટેક્સની ડાયરેક્શન આવી જશે તમે જોઈ શકો છો બેમાં ડિફરન્ટ અને ફરી એકવાર ક્લિક કરશો એટલે નોર્મલ થઈ જશે તો આ રીતના લેઆઉટ મેનુ આવે છે જેમાં આપણે જેટલી વસ્તુની જરૂરિયાત છે એટલી વસ્તુ આપણે શીખ્યા છીએ ત્યાર પછી આપણે ટેબલને ન જોતું હોય તો ટેબલ મેં તમને કીધું હોય એમાં આ રીતના અહીંથી આપણે ડિલીટ કરી શકીએ છીએ ડિલીટ ટેબલ ત્યાર પછી જોઈએ ફરી ટેબલની અંદર આપણે મેક્સિમમ અહીંથી આટલું ટેબલ બનાવી શકતા હતા એનાથી પણ કોઈ તમારે મોટું ટેબલ ડ્રો કરવું હોય તો અહીંયા ઇન્સ્ટર્ટ ટેબલની મદદથી તમે કરી શકો છો જેની ઉપર તમે ક્લિક કરશો એટલે ઇન્સર્ટ ટેબલમાં અહીંયા કોલમ અને રો આવી જશે નંબર ઓફ કોલમ અને નંબર ઓફ રો તો જેટલી તમારે કોલમ જોતી હોય એ તમારે કોલમ અહીંયા સેટ કરી લેવાની અને જેટલી પણ રો તમારે જોતી હોય એ રો તમારે અહીંયા સેટ કરી લેવાની બંને વસ્તુ સેટ થઈ જાય એટલે અહીંયા આપી દેવાનું ઓકે જેવું તમે ઓકે આપશો એટલે જેટલી તમે રો અને જેટલી કોલમ સેટ કરી છે એટલી કોલમ અને રોનું ટેબલ અહીંયા ક્રિએટ થઈ જશે તો ફરી એકવાર આપણે ટેબલ ઓપ્શનની અંદર જોઈએ તો અહીંયા બીજા ત્રીજા નંબરનું ઓપ્શન આવે છે ડ્રો ટેબલ તો ડ્રો ટેબલની મદદથી તમે તમારી અનુકૂળતા મુજબનું ટેબલ ડ્રો કરી શકો છો જે ડ્રો ટેબલ ઉપર ક્લિક કરશું એટલે એક તમારી પાસે અહીંયા પેન્સિલ આવી જશે એ પેન્સિલની મદદથી જેવું તમારે ટેબલ ડ્રો કરવું છે એવું તમે ટેબલ ડ્રો કરી શકો છો જો આ રીતે આ એક આપણી રો ઇન્સર્ટ થઈ ગઈ ત્યાર પછી આપણે જે રીતના સેટ કરવું એ રીતના કોલમ છે અથવા રો છે તમે ઇન્સર્ટ કરી શકો છો ત્યાર પછી ફરી એકવાર આપણે ટેબલ ઓપ્શનની અંદર જઈએ તો અહીંયા નીચે લાસ્ટમાં આપેલા છે ક્વિક ટેબલ તો એક ક્વિક ટેબલની અંદર આપણે જોઈશું તો ઘણી બધી પ્રકારના તમને ટેબલો જોવા મળશે તો એવા ટેબલું તમારે ત્યાર અહીંયા રાખવા એ સેટ તમે ડાયરેક્ટ કરી શકો છો એની ઉપર ક્લિક કરશો એટલે એ રીતનું તમારા ડોક્યુમેન્ટની અંદર ટેબલ સેટ થઈ જશે ત્યાર પછી ઇન્સર્ટ મેન્યુની અંદર આગળનું જે બ્લોક્સ આવે છે તે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આજના વિડીયોમાં બસ એટલું જ તો નેક્સ્ટ વિડિયોમાં ફરી મળીશું અને જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર જરૂર સબ્સ્ક્રાઇબ કરી લો બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેનાથી આવનારા મારા વિડીયોની નોટિફિકેશન તમને મળી આવે અને વિડીયો જો પસંદ આવ્યો હોય તમને તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો